રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, મૃતકોનો મલાજો ઝાડી અને મમ્મી આટલા દિવસ સુધી શાંત બેઠા હતા. અમને એમની તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે. ચોક્કસપણે તમે જુઓ છો કે પોલીસ કમિશનર શ્રી, પોલીસ નું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એનું તંત્ર, ની સાથે સાથે જિલ્લા કલેક્ટર ને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જયારે તમે જિલ્લાના સમાવર્તા છો ત્યારે કલેક્ટર નું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે એ થવી જોઈએ. આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે. કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી. ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં 3000 લિટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો, અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનો જ્યારે એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે, આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણને આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે. ભગવાન માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું કે આવી ઘટના હવે બીજી વાર ન બને અને આપણી જિંદગીમાં પણ આપણે આવી ઘટના કોઈ દિવસ ન જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. ત્યારે જે પણ લોકો આમાં સામેલ છે અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ હતી.